મહેસાણા તાલુકાના ધોકડવા ગામે ગ્રામ પંચાયતની કિન્નાખોરીથી જિલ્લા પંચાયતે ફાળવેલ વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન. આ છે ધોકડવા ગ્રામ પંચાયતની કિન્નાખોરીનું પરિણામ. એક બાજુ જિલ્લા તાલુકા પંચાયત પર આક્ષેપબાજી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ છેલ્લા એક વર્ષથી જિલ્લા પંચાયત સભ્ય દ્વારા ફાળવવામાં આવેલ વોટર એટીએમ, જેમની ગ્રાન્ટ આશરે 3.5 લાખ જેવી થતી હોય, જે ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે ધોળખાય છે અને લોકોના ઉપયોગમાં લઈ શકાયું નથી. હાલમાં વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન જોવા મળ્યું છે, ત્યારે ધોકડવા ગ્રામ પંચાયત ઉપર સત્તાધીશોના આક્ષેપો સાબિત થતા જણાય છે. હાલ ગ્રામ પંચાયતના સરપંચ પતિ દ્વારા ધોકડવા ગામના રાજકીય તેમજ સામાજિક આગેવાનોને બદનામ કરવાના ઈરાદાથી જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી અપાયેલ વોટર એટીએમને એક વર્ષ ઉપર થઈ ગયું હોવા છતાં પણ હજુ સુધી લોક ઉપયોગમાં લેવામાં ન આવતા ધોકડવા ગ્રામજનોમાં રોષ જોવા મળી ગયો છે. ફક્ત અને ફક્ત ધોકડવા ગામના રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનોને બદનામ કરવાના ઈરાદાથી વિડીયો ઉતારી પોતાને સર્વ ગણાવવામાં માહિર સરપંચ પતિ દ્વારા વારંવાર આવા કૃત્યો કરવામાં આવી રહ્યા હોય તેવું પણ ગામ લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે. રિપોર્ટર વિશાલ ચૌહાણ, ગીરગઢડા. આપનો પરિચય? મારું નામ મનીષ ડાયરા જાનોદા છે. હું ધોકડવા ગામનો રહેવાસી છું. ગત દિવસના રોજ અમારા ગ્રામ પંચાયત સરપંચ પતિ દ્વારા એવા આક્ષેપ કરવામાં આવેલા હતા કે જિલ્લા પંચાયત તથા તંત્ર તાલુકા પંચાયત દ્વારા કોઈપણ ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી અને ફક્ત ગ્રામ પંચાયતને આવેલી જે ગ્રાન્ટો છે એનો જ ઉપયોગ થાય છે. તો હું ગ્રામ પંચાયત તથા ગ્રામજનોને જાણ માટે છેલ્લા એક વર્ષ પહેલાં જિલ્લા પંચાયતની 22-23ના વર્ષ હેઠળ ગ્રાન્ટ આપવામાં આવેલી હતી, જેમાં વોટર એટીએમ 3.5 લાખ રૂપિયાની આશરે કિંમત હોય, જે છેલ્લા એક વર્ષથી ધૂળ અને ખંડેરાતમાં ધોકડવા બસ સ્ટેન્ડ ખાતે પડી હોય, જે ગામના લોકો એનો ઉપયોગ કરી શકતા નથી તથા ગ્રામ પંચાયત દ્વારા એનો અવાવ જગ્યા પ્રત્યે મૂકવામાં આવેલો છે, જેથી ગામ લોકોને જાણ થાય. આ બાબતે હું ગામ લોકોને પણ પરિચય કરવા માંગુ છું કે જિલ્લા પંચાયત દ્વારા વિવિધ ગ્રાન્ટોની યોજનાનો સહાયનો લાભ લોકોને મળે, અમારી ઓફિસેથી અલગ અલગ કામો થઈ શકે તથા લોકો જે અમારે પાસે રૂબરૂ મળે તો અમે પણ એના કામ બધા વિવિધ યોજનાલક્ષી કામ કરીએ છીએ. તેમ છતાં પણ સરપંચ પતિ દ્વારા વિવિધ એન કેન પ્રકારે લોકોને હેરાન કરવા તથા ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ બાબતે બીજી જાણ એ બી કરવામાં આવે કે જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય તંત્રમાં પણ વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ જે જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા હેડ હેઠળ જિલ્લા પંચાયત હેઠળ ફાળવવામાં આવેલ હતી. તેમ છતાં પણ સરપંચ પ્રતિ દ્વારા એવું કહેવામાં આવે છે કે જિલ્લા પંચાયતનો એક પણ રૂપિયો અથવા ગ્રાન્ટ ધોકડવા ગ્રામ પંચાયતને ફાળવવામાં આવતી નથી. તાલુકા પંચાયત દ્વારા પણ વિવિધ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે, જેવા કે કચરા પેટી ધોકડવા ગ્રામ પંચાયતને ફાળવવામાં આવેલી હતી, જે ગામના દરેક દુકાનો અથવા વિવિધ દુકાનોમાં ફાળવેલી છે. આના સિવાય બીજી જિલ્લા પંચાયત દ્વારા પણ કચરા પેટીનો ગ્રામ પંચાયતને આપવામાં આવેલ હતું. તે ગટર યોજનાનો જે ગ્રાન્ટ છે એ બી ધોકડવા ગ્રામ પંચાયતને ફાળવવામાં આવે. મનસ્વી વર્તન અને રાજકીય કિન્નાખોરીને લીધે આવી આક્ષેપો કરવામાં આવે છે. ગામ લોકો પણ આ બધી બાબતે વાકેફ છે. ગામના દરેક લોકો મારી ઓફિસે આવે છે ને આ દરેક બાબતે મને જાણ કરે અને જે જે બી પ્રજાલક્ષી કામગીરી હોય તો મારી ઓફિસેથી થાય જ છે. એ ગામ લોકો બી જાણે છે કેવા પ્રકારના કામો થાય છે, ગ્રામ પંચાયત કેવી રીતે લોકોને હેરાન કરે છે, કેવા આક્ષેપો પ્રત્યાક્ષેપો છે, ગ્રામ પંચાયતમાં બાંધકામ બાબતે એક કે પ્રકારે ખોટી નોટિસો આપીને હેરાન કરવામાં આવે છે, જે વિવિધ બાબતે લોકો જ્યારે હેરાન થતા હોય ત્યારે લાસ્ટમાં મારી ઓફિસે જ આવે છે અને પ્રશ્નનું નિરાકરણ છેલ્લે અમારી ઓફિસ દ્વારા જ આ બધી વસ્તુનું નિરાકરણ કરવામાં આવે છે, જેથી ગામના લોકોને પણ આ બાબતે બધી ખબર હોવી જોઈએ કે કોણ લોકો સારા છે અને કોણ લોકો નબળી માનસિકતાના લીધે ગામના લોકોને ખોટા પ્રકારે ધાક ધમકી આપીને હેરાન કરવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર.